છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણ વિભાગની લાલિયાવાડી વેકેશન પૂર્ણ થયું હોવા છતાં ના ખુલી સ્કૂલ. હરિપુરા વદેસિયા શાળાએ વિદ્યાર્થીઓ રાહ જોઈને બેસી રહ્યા. ઉનાળુ વેકેશન પૂરું થવા છતાં શિક્ષકો શાળાએ ન પહોંચ્યા. શિક્ષકો શાળાએ ન પહોંચતા વિદ્યાર્થીઓ રઝળ્યા હતા. 12 જેટલા બાળકો શાળા ખુલવાની રાહ જોઈ રહ્યા છે. શિક્ષકોની બેદરકારીનો ભોગ વિદ્યાર્થીઓને બનવું પડી રહ્યું છે. આગળ જવું છે ને? કેવું બેટા, શું નામ તારું? દિવ્યા. દિવ્યા, ભણવું છે ને? કયા ધોરણમાં? પાંચમા. પાંચમા? તને અહીં આવ્યા બેન? ના. એવું? કેવી રીતે ભણશે ગુજરાત? વેકેશન ઉનાળાનું પતી ગયું ને ત્યારબાદ આજે શાળાઓ જ્યારે ખુલે છે ત્યારે જોઈ રહ્યા છો. આજે શનિવાર છે, શનિવારનો દિવસ છે. આપણે નસવાડી તાલુકાના હરિપુરા વદેસિયા પ્રાથમિક શાળા છે, પરંતુ જે રીતે જોઈ રહ્યા છો તમે દ્રશ્યો, નિયમ મુજબ 7:30 વાગે આ શાળા ખુલી જવી જોઈએ. ક્યાંક ને ક્યાંક શિક્ષકોની એટલી બધી બેજવાબદારી છે. એક બાજુ શિક્ષકોનો અભાવ છે નસવાડી તાલુકામાં. આદિવાસી બાળકોને ભણવું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકોની એટલી બધી બેજવાબદારી છે કે શિક્ષકો સમયસર શાળાએ ખોલતા નથી, કોઈ જાતનું મોનિટરિંગ નથી. આદિવાસી બાળકો ભણે કઈ રીતે જોઈ રહ્યા છો. આજે શાળા બંધ છે, અત્યારે 8 વાગી ગયા છે, છતાંય હજુ સુધી શિક્ષકનો કોઈ પતો નથી. ખરેખર આ એક વરવી વાસ્તવિકતા છે. આદિવાસી બાળકોને ભણવું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકોને એટલી બધી ગંભીર બેદરકારી છે એના આ દ્રશ્યો, આ એક વરવી વાસ્તવિકતા છે. ખરેખર છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ બાબતે નોંધ લઈ આવી શાળાઓમાં વહેલી સવારના મોનિટરિંગ કરવું જોઈએ, તે જરૂરી બન્યું છે. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. તો પ્રાથમિક શિક્ષણ અધિકારી નસવાડીના છે જશુભાઈ તડવી, તેઓ અમારી સાથે જોડાયા છે. સીધા તેમની સાથે વાતચીત કરીશું. જશુભાઈ, શિક્ષકો શાળાએ નથી આવ્યા, શું તેમને ખબર નથી કે શાળા શરૂ થઈ ગઈ છે? હેલો, હા, એ તો એનો પરિપત્ર પ્રમાણે અમે બધા શિક્ષકોને જાણ કરી દીધેલી છે અને શાળા ચાલુ થઈ ગઈ છે, પણ એક પણ શિક્ષક નથી આવ્યા. એવું છે કે શિક્ષકો ઓછા છે ને એક જ શિક્ષકને નથી ખબર, કે 5 શિક્ષક હોય તો 5-5 ને નથી ખબર? ના ના, હરિપુરામાં તો 5 શિક્ષક નથી બેન. તો કેટલા છે? હરિપુરામાં તો 1-5 ધોરણની શાળા છે. ધોરણ કેટલા ચાલે છે ની, શિક્ષક કેટલા છે એ પૂછ્યું મેં. હા, શિક્ષકો ત્યાં તો એ હાલમાં એક જ કામ કરતા છે. અચ્છા, 5 ધોરણ વચ્ચે એક જ શિક્ષક? 1-6 આપણે 1-5 ધોરણની શાળા છે બાલવાટિકાને. હા, અને હાલ એક શિક્ષક કામ કરે છે, એમને બદલીનો ઓર્ડર હુકમ નો થયેલો છે હજી. તો એમની બદલી થઈ ગઈ છે એટલે નથી આવ્યા, કે એમને જાણ નથી કરી? અને સૌથી મોટી વાત તો એ કે આ 5-5 ધોરણને એક જ શિક્ષક ભણાવે છે. હા હા હા, એક જ શિક્ષક છે. હાલમાં પેલા બદલીમાં છૂટા થયેલા ને એમ, એટલે બીજી નવી ભરતી હજુ થઈ નથી. કેટલા ટાઈમ પહેલા કેટલા શિક્ષકો છૂટા કર્યા હતા? એ તો ગયા સપ્ટેમ્બરમાં 1 શિક્ષક છૂટા કર્યા હતા ત્યાંથી. અચ્છા, આખું 17 શિક્ષક વગર ચાલ્યું ગયું? હા, એ હાલમાં એક જ શિક્ષક કામ કરે છે એવી તો. તો આપે કોઈ રજૂઆત ના કરી ઉપર? ના ના, અમે તો રજૂઆત તો છે, ખબર છે બેન, બધે મહેકમ હમણાં ઓછું છે બધે આખા નસવાડી તાલુકામાં, પણ જ્યાં સુધી નવી ભરતી ના થાય ત્યાં સુધી શિક્ષક ના મૂકાય નહીં. એટલે એમ નહીં, પણ આ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા શું? હાલો, આ એક શિક્ષક છે એટલે એક શિક્ષક કામગીરી કરે છે હમણાં, એવું છે. તો એ નથી આવ્યા એનું કારણ જાણ્યું આપે? એ મને હમણાં ટેલિફોનિક તમારા થ્રુ જાણ થઈ છે બેન, એટલે હવે હું તપાસ કરીને તમને જવાબ. ચલો, આ એક શિક્ષક આવી પણ જશે તો માની લો કે પહેલા ધોરણના વિદ્યાર્થીને ભણાવે, તો 2-5ના વિદ્યાર્થીઓ ત્યાં સુધી શું કરશે? હવે બેન એ તો કેમ કે ગયું આખું સત્ર બી આવું જ ગયું છે. હા, આમાં કેવું હોય છે, સંયુક્ત પાઠની રીતના, એટલે એકને મોનિટરિંગ થી એક બાળકને કે એમને મોનિટરિંગ થી પછી લેસન કાર્ય આપવાનું હોય છે, એટલે એ રીતના. શિક્ષણ વિભાગમાં કોઈ બી જગ્યાએ આપે જાણ કરી? એ તો આખા નસવાડી તાલુકામાં આપણે
નસવાડી તાલુકામાં ઘણી બધી શાળાઓ એક શિક્ષકો છે બેનો, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, ગાંધીનગર, ક્યાંય પણ આપે આ બાબતે રજૂઆત કરી કે નસવાડીની શું પરિસ્થિતિ છે? નસવાડીમાં હા એ તો ઉપર જાણ છે જ બેન, મહેકમ હમણાં ઓછું છે એટલે. અચ્છા, મહેકમ ઓછું છે એટલે ભરતી નથી થઈ. ખૂબ ખૂબ આભાર આપનો મારી સાથે વાતચીત કરવા બદલ. તો બાળકો શાળાએ આવી ગયા, શિક્ષકો નહીં, શિક્ષક નથી આવ્યા, કેમ કે એક જ શિક્ષક છે, એક થી પાંચ ધોરણમાં એક શિક્ષક ભણાવે છે, એ પણ ગત સપ્ટેમ્બર મહિનાથી.